નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિડિયો લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં આપણે પ્રકરણ નંબર 2 એટલે કે પ્રથમ યુદ્ધ, વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ આની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. પાર્ટ 2 ની અંદર આપણે જોયું કે ભાઈ કઈ રીતે યુરોપિયન રાષ્ટ્રોની અંદર જે પ્રદેશ, ભૂખ, લાલસા, આ ઉપરાંત અન્ય પરિબળો જેવા કે આર્થિક પરિબળ છે, લશ્કરવાદ છે, યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન છે, આવા અલગ અલગ પરિબળોથી એમ કહી શકાય કે ભાઈ એક ધબધબતા દારૂવડા ઉપર સમગ્ર યુરોપિયન પ્રજા છે તે બેઠી હતી. ખાસ કરી ગુપ્ત સંધિઓ, પરસ્પર એકબીજા દેશો સાથે કરેલા ગુપ્ત કરારો, બરોબર, વર્તમાન પત્રો, આ બધા પરિબળોથી યુરોપિયન રાષ્ટ્રોની વચ્ચે એક હરોળ જામી હતી, એક ડરનો માહોલ હતો. આ ડરના માહોલની અંદર ઓસ્ટ્રિયન રાજકુમારની સાઇબેરિયાની અંદર થયેલી હત્યા, ત્યારે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું અને અંતે છે તે ઓસ્ટ્રિયા છે તે સર્બિયા વિરુદ્ધ યુદ્ધ જાહેર કરે છે. અને આની પહેલા પણ આપણે વિદ્યાર્થી મિત્ર ચર્ચા કરી કે ભાઈ સૌથી કોઈ મૂળની બાબત હોય તો તે ફ્રાન્સ અને જર્મની વચ્ચે થયેલી ફ્રેન્કફર્ટની સંધિ, બરાબર, જે 1871માં થઈ હતી, જેમાં ફ્રાન્સને ઘણું સહન કરવું પડ્યું. તો આ બાબતને લઈ અને રાષ્ટ્રો વચ્ચે એકબીજા પ્રત્યે મનની અંદર કચવાશ હતી અને તેનું પરિણામ છે તે આપણને પ્રથમ યુદ્ધ, વિશ્વયુદ્ધના સમય દરમિયાન જોવા મળે છે. અંતે તાત્કાલિક કારણ તરીકે ઓસ્ટ્રિયાના રાજકુમાર, બરોબર, અને તેમની રાણીની હત્યા સર્બિયાની અંદર કરવામાં આવે છે. ઓસ્ટ્રિયાની પ્રજા છે, ઓસ્ટ્રિયાના લોકો છે, તે સર્બિયાને કહે છે કે ભાઈ જે બ્લેક હેન્ડ નામની જે સંસ્થા છે તેના પ્રત્યેક જવાબદાર લોકો કે જે અમારા રાજકુમારના હત્યાકાંડમાં સામેલ છે તેને અમારી સમક્ષ રજૂ કરો. આ બાબતથી સર્બિયા સાવ ઇનકાર કરે છે અને કહે છે કે ભાઈ એ સંસ્થાથી અમે જાણીતા નથી અથવા તો અવગત નથી. પરિણામે ઓસ્ટ્રિયા છે તે સર્બિયા સામે યુદ્ધ જાહેર કરે છે અને પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થાય છે. ત્યાર પછી તો કે આ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર કઈ કઈ પ્રમુખ ઘટનાઓ કરે છે, તો આજના સેશનમાં આપણે બે ટોપિક મહત્વપૂર્ણ ચર્ચા કરવાના છે. પહેલો ટોપિક છે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ, એટલે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કયા કયા દેશો વચ્ચે મુખ્ય લડાઈઓ થઈ, શા માટે થઈ, કયા દેશે કયા રાષ્ટ્રની અંદર કયા પક્ષની અંદર છે તે કયો દેશ જોઈન્ટ થયો અથવા તો જોડાણ, અને પ્રથમ વિશ્વયુદ્ધ અંત કેવી રીતે આવ્યું, તો એની ચર્ચા આપણે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાના ક્રમમાં જોવાની છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન શું શું ઘટના બની. પહેલી ઘટના તો આપણે જોઈ લીધી, કઈ? તો કે ઓસ્ટ્રિયાએ સર્બિયા ઉપર આક્રમણ કર્યું. હવે સ્વાભાવિક છે કે આપણે મેં તમને વાત કરી હતી કે એ બધા દેશો વચ્ચે અલગ અલગ દેશો હોય છે તે ગુપ્ત સંધિઓ અને કરારો કરેલા, આ આધારિત હવે સર્બિયાને છે તે ફ્રાન્સ મદદ થશે અને ફ્રાન્સ અને જર્મનીને પહેલેથી જ ટકરાવ હતો. આથી જર્મની છે તે ઓસ્ટ્રિયાની મદદ કરવા માટે આગળ આવશે અને તે પણ યુદ્ધની અંદર ઝંપલાવશે. તો આ આપણે વાત કરશું પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના. ત્યાર પછી આજનો આપણો બીજો જે ટોપિક આપણે આ સેશનમાં અભ્યાસ કરવો છે તે છે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામ, એટલે કે આવડું મોટું યુદ્ધ થયું તો તેના પરિણામ સ્વરૂપ, તેના પરિણામમાં વિશ્વએ શું ભોગવ્યા, બહુ મોટા પ્રમાણની અંદર જાનહાનિ થઈ, સ્વાભાવિક છે સંપત્તિનું નુકસાન થયું, સાથે સાથે એક એવી સંધિ કે જે આપણને બીજા વિશ્વયુદ્ધ તરફ લઈ જાય એવી સંધિ, એટલે કે વર્સેલ્સની સંધિ જૂન 1919માં થઈ, બરોબર, અને એના લાંબા ગાળાના પરિણામો તેની આપણે ચર્ચા કરવી છે. તો શરૂઆત કરીએ પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનામાંથી. શું કહે છે? તો કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોના પક્ષે 24 અને ધરી રાષ્ટ્રના પક્ષે 4 રાષ્ટ્રોએ ભાગ લીધો. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર વિશ્વ બે ભાગની અંદર વિભાજાય છે. એક બાજુ મિત્ર રાષ્ટ્ર હોય છે ત્યારે બીજી બાજુ ધરી રાષ્ટ્ર હોય છે. ધરી રાષ્ટ્રની અંદર બલ્ગેરિયા છે, તુર્કી છે, ઓસ્ટ્રિયા છે અને જર્મની, આ 4 રાષ્ટ્રો છે તે ધરી રાષ્ટ્રના જૂથની અંદર જોઈન્ટ હોય છે, જોડાયેલા હોય છે. ત્યારે સામા પક્ષે જર્મની સાથે, સોરી, ફ્રાન્સ સાથે ઘણા બધા રાષ્ટ્રો છે તે જોડાયેલા હોય છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા જ આપણને યુદ્ધનું પરિણામ તો ખબર પડી છે કે ભાઈ એક બાજુ 24 રાષ્ટ્રો છે અને એક બાજુ 4 દેશ જ છે. તો સ્વાભાવિક છે કે જે 24 રાષ્ટ્રવાળું મિત્ર રાષ્ટ્રનું સંગઠન છે, મિત્ર રાષ્ટ્રનું જૂથ છે, તે જ આ યુદ્ધની અંદર જીતશે. તેમ છતાં આપણે એની ઘટનાક્રમ આપણે જોઈએ તો ખબર પડે
કે જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં ઘણા બધા નોંધપાત્ર વિજયો મેળવ્યા, એટલે કે આજુબાજુના રાષ્ટ્રો ઉપર જે સૈન્યની શક્તિથી એટલા બધા સુસજ્જિત નહોતા, અને મિત્ર રાષ્ટ્રો પણ જે આજે સુધી સહાયતા નહોતા કરી શક્યા એવા રાષ્ટ્રો ઉપર શરૂઆતમાં ઘણા બધા વિજયો પ્રાપ્ત કર્યા. ત્યાર પછી તો કે જર્મનીએ જ ફ્રાન્સની સેનાને નષ્ટ કરી નાખી, એટલે કે એની ઉપર પ્રચંડ છે પ્રહારો કર્યા, પ્રચંડ યુદ્ધ કર્યું, અને ફ્રાન્સના ઘણા બધા સૈનિકો છે તે જર્મની સામેની લડાઈમાં મૃત્યુ પામે છે. જર્મનીએ આ સમય દરમિયાન સમુદ્રની અંદર ભયાનક સબમરીન યુદ્ધ કર્યું, અને મિત્ર રાષ્ટ્રના ઘણા બધા જહાજો પણ ડૂબાડી દીધા. એટલે જે તે સમયે જર્મની લશ્કરી સાથે લશ્કરી તાકાતથી ખૂબ પરિપક્વ હતું, ખૂબ સજ્જ હતું. આથી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપિયન રાષ્ટ્રોની અંદર વિજય પ્રાપ્ત કર્યા પછી જેટલા જેટલા મિત્ર રાષ્ટ્રો હતા તેને ખબર હતી કે આ અમારા સામા પક્ષની અંદર સામા જૂથમાં લડે છે, તેવા તમામ મિત્ર રાષ્ટ્રોના ઘણા બધા જહાજો છે તે સબમરીન યુદ્ધ દ્વારા, અને સબમરીન સમુદ્રની અંદર ચાલતું એક પ્રકાર યુદ્ધ પોત છે તેના દ્વારા છે તે યુદ્ધ લડવામાં આવ્યું, અને ઘણા બધા જહાજોને છે તે ડૂબાડી દીધા. આ ઉપરાંત ટેન્કો, ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો તથા નાગરિકોની જાનહાની છે તે જર્મની દ્વારા કરવામાં આવી. ઈજ અરસા દરમિયાન રશિયાની અંદર 1917માં રશિયન ક્રાંતિ થઈ, બોલ્શેવિક ક્રાંતિ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સંપૂર્ણ અભ્યાસ કરવાનો છે. આથી રશિયા છે તે પ્રથમ વિશ્વયુદ્ધમાંથી ખસી જાય છે, કારણ કે તેના દેશની આંતરિક પરિસ્થિતિ છે તે વિદ્રોહજનક બની એટલા માટે. ત્યાર પછી તો કે આ સમયે જર્મની આ સમયે ખૂબ જ શક્તિશાળી હતી, પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆતની વાત છે, કારણ કે લશ્કરી તાકાત એટલી બધી હતી, મિત્ર રાષ્ટ્રોને ઘણું બધું નુકસાન પહોંચાડ્યું. પણ એક અહીંયા જર્મની ભૂલ કરે છે કે એ જર્મની છે તે અત્યાર સુધી શાંત બેસેલા એવા અમેરિકાને છે તે છંછેડે છે. અમેરિકા જે તે સમય સુધી ના તો મિત્ર રાષ્ટ્રના પક્ષે હતું, ના તો ધરી રાષ્ટ્રના પક્ષે હતું, તટસ્થ દેશ હતો. પરંતુ જર્મની યુદ્ધના નશામાં અથવા એમ કહી શકે કે યુદ્ધના અહંકારમાં તે અમેરિકાને છે તે ધ્યાન કરવાની શરૂઆત કરે છે. તેણે શું કર્યું તો કે એક અમેરિકન સ્ટીમરનું નામ છે લ્યુસિટાનિયા, બરોબર. આ સમય દરમિયાન જ્યારે તે મિત્ર રાષ્ટ્રના જહાજને ડૂબાડતું હતું જર્મની, બરોબર, મિત્ર રાષ્ટ્રને નુકસાન પહોંચાડતું, એ વખતે એને ભૂલ કરી શું તો કે અમેરિકાનું એક સ્ટીમર લ્યુસિટાનિયા તેને છે તે ડૂબાડી દીધું સમુદ્રની અંદર, અને તેની અંદર 147 જેટલા અમેરિકાના નિર્દોષ નાગરિકો, નિર્દોષ સૈનિકો છે તે આ લ્યુસિટાનિયાની અંદર હતા, તે આ ઘટનાનો ભોગ બને છે. આથી સ્વાભાવિક છે કે અમેરિકા આ વાતનો બદલો લેવા માટે યુદ્ધની અંદર હવે જોડાશે. આથી અમેરિકા છે તે યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાય છે. વર્ષ હોય છે એપ્રિલ 1917, અત્યાર સુધી અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જોડાયેલું જ નહોતું, પરંતુ જર્મનીએ એનું યુદ્ધનું જહાજ ડૂબાડી દીધું વગર કારણે એના 147 સૈનિકો મૃત્યુ પામ્યા. આથી શક્તિશાળી અમેરિકા છે તે મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાઈ જાય છે, અને પછી તો મિત્ર રાષ્ટ્રની તાકાતમાં છે તે ભયંકર વધારો થાય છે. અને તેની સાથે સાથે બીજા ઘણા બધા રાષ્ટ્રો જેવા કે પન્નામા છે, ગ્રીસ છે, ક્યુબા છે, બરોબર, સિયામ છે, ચાઇના છે, આવા બધા રાષ્ટ્રો પણ મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાય છે. પરિણામે સમગ્ર યુદ્ધનું પાસું બદલાઈ ગયું છે. જે જર્મની અત્યાર સુધી યુદ્ધમાં ખૂબ જ ભાવી હતું, ખૂબ જ શક્તિશાળી દેખાવ કરતું હતું, તે સમગ્ર પાસું બદલાઈ ગયું છે. અને શું થાય છે તો કે સપ્ટેમ્બર 1918 ની અંદર બલ્ગેરિયા, ત્યાર પછી તુર્કી અને ઓસ્ટ્રિયા, ધરી રાષ્ટ્રના મુખ્ય ચાર દેશોમાંથી ત્રણ રાષ્ટ્રો છે તે શરણાગતિ સ્વીકારી લે છે મિત્ર રાષ્ટ્રોને. સમાધાન કરો, અમારે યુદ્ધ કરવું નથી. કયા કયા? તો કે બલ્ગેરિયા, તુર્કી અને ઓસ્ટ્રિયા, બરોબર. આ ત્રણ રાષ્ટ્રો, ધરી રાષ્ટ્રોમાં મેં તમને કીધું કેટલા રાષ્ટ્રો હતા, ચાર, જર્મની, તુર્કી, ઓસ્ટ્રેલિયા અને બલ્ગેરિયા. આ ચાર માંથી ત્રણ રાષ્ટ્રો છે 1918 સપ્ટેમ્બર મહિનો, બરોબર, એમાં છે તે મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી લે છે. અને જર્મન સમ્રાટ કેસર વિલિયમ છે તે રાજસત્તા છોડી અને આ અરસા દરમિયાન પોતાનો દેશ છોડી અને નાસી જાય છે. આથી જર્મન સત્તા અથવા તો જર્મની છે તે ફરીથી એમ કહી શકાય કે ભાઈ રાજા વિહોણું બને છે, અને એને યોગ્ય કોઈ માર્ગદર્શક મળતું નથી. આજે જર્મન રાષ્ટ્ર છે, જર્મન પ્રજાસત્તા એટલે કે જર્મની દેશ છે, તે પણ અંતે હવે પરિસ્થિતિ હાથમાં ના હોવાથી 11 નવેમ્બર 1918 ના રોજ મિત્ર રાષ્ટ્રની શરણાગતિ સ્વીકારે છે.
અને યુદ્ધ વિરામ જાહેર કરે છે અને આની સાથે તેના ઉપર યુદ્ધ વિરામ ઉપર હસ્તાક્ષર એટલે કે સિગ્નેચર કરે છે જર્મની કે હવે અમે કોઈ પણ રાષ્ટ્ર સાથે યુદ્ધ નહીં કરીએ અને તેનાથી પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આમ પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થઈ ગયો. ફરીથી ઘટનાઓ જે પીક રિવિઝન કરી લઈ ટોપિક આપણો કયો છે? પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના. શું કહેવા માંગે છે? તો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર વિશ્વમાં બે ભાગ પડી જાય છે, મિત્ર રાષ્ટ્ર ધરી રાષ્ટ્ર. અને આ ધરી રાષ્ટ્રમાં ફક્ત ચાર દેશ, મિત્ર રાષ્ટ્રના પક્ષે 24 દેશ અને 24 વર્સિસ 4 આવો મુકાબલો હતો. સ્વાભાવિક છે કે વિજય મિત્ર રાષ્ટ્રનો થવાનો હતો, આખું કન્ફર્મ વસ્તુ હતી. તેમ છતાં શરૂઆતના આ ચાર દેશોમાંથી જે જર્મની છે તે યુરોપની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર વિજયો પ્રાપ્ત કરે છે. મિત્ર રાષ્ટ્રના ઘણા બધા જહાજોને ખાસ કરી જે સબમરીન યુદ્ધ કરે છે, બરાબર, સમુદ્રની અંદરથી જે યુદ્ધમાં જર્મની હમલા કરે છે અને એ સબમરીનો દ્વારા તે મિત્ર રાષ્ટ્રના ઘણા બધા જહાજો ડૂબાડી દે છે. આ ઉપરાંત ઘણા બધા જહાજોની અંદર ઝેરી ગેસ લીક કરાવી અને લાખો સૈનિકોને જર્મની છે તે મૃત્યુ આપે છે. મિત્ર રાષ્ટ્રના પરિણામે એક યુદ્ધના નશામાં આવી જાય છે અને એક ભૂલ કરી બેસે છે. શું? તો કે તે અમેરિકાનું જે લ્યુસિટાનિયા નામનું જહાજ છે તેને પણ છે તે વગર કારણે તેના ઉપર તોપ મારો કરી અને એ જહાજને તે ડૂબાડી દે છે. અને આ જહાજની અંદર અમેરિકાના 147 નિર્દોષ સૈનિકો છે તે મૃત્યુનો ભોગ બને છે. આ વાતનો બદલો લેવા અમેરિકા જેવું છે તે મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાય છે, તેની સાથે અન્ય બીજા ઘણા રાષ્ટ્રો ગ્રીસ છે, ક્યુબા છે, પનામા છે, ચાઇના અને ચીન છે, આ બધા રાષ્ટ્રો પણ મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાય છે. પરિણામે મિત્ર રાષ્ટ્રની સત્તામાં શક્તિમાં વધારો થાય છે અને તે પછી ભયંકર આક્રમણો જર્મની ઉપર કરે છે. સમય એવો આવે છે કે જર્મનીનો સત્તાધીશ જે જર્મન સમ્રાટ હતો કૈસર વિલિયમ બીજો તે પણ જર્મની છોડીને ભાગી જાય છે. અંતે ત્યાંના લોકો, ત્યાંના પ્રતિનિધિઓ જે વધેરા હતા તે શરણાગતિ સ્વીકારે છે અને જર્મની છે તે 11 નવેમ્બર 1918 ઉપર યુદ્ધ વિરામ ઉપર સહી કરે છે અને પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવે છે. તો આ આપણે પ્રથમ ટોપિકનો અભ્યાસ કર્યો, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના. આ ઘટનાક્રમ પછી આ યુદ્ધો થયું તો આની અંદર નુકસાની પણ ભયંકર થઈ હશે. તો નેક્સ્ટ આપણે જોઈ ટોપિક ભણવાનો છે તે છે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો. કયા કયા પરિણામો, કેવા કેવા પરિણામો લોકોએ વિશ્વએ જોયા પ્રથમ વિશ્વયુદ્ધ પછી, ભલે જીત કોઈ પણ રાષ્ટ્રોની થઈ હોય, ધરી રાષ્ટ્રોની થઈ હોય કે મિત્ર રાષ્ટ્રોની થઈ હોય, પરંતુ યુદ્ધ ક્યારેય સુખદ હતું નથી. આના ભયંકર નુકસાની છે તે વિશ્વના લોકોએ વેઠવી પડી. તો જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો. તો મુખ્ય ચાર પરિણામો આપણામાં આપેલા છે. એમાં પહેલું છે જાન માલની નુકસાની. જાન એટલે લોકોના જીવ અને માલ એટલે સંપત્તિ. આ બંનેની નુકસાની છે તે પુષ્કળ પ્રમાણમાં થઈ. એટલે કે એવું કહે કે લગભગ 6.5 કરોડ લોકોએ છે તે યુદ્ધની અંદર ભાગ લીધો. 6.5 કરોડ લોકોએ અને તેમાંથી અંદાજે 1 કરોડ જેટલા લોકો છે એ પ્રથમ વિશ્વયુદ્ધમાં મૃત્યુ પામે છે. સાથે સાથે 2 કરોડ લોકો ઘવાય છે એટલે કે ઇન્જર્ડ થાય છે અને 70 લાખ લોકો કાયમી અપંગતા, બરોબર, એટલે કે કાયમી અપંગ બને છે. આ ઉપરાંત યુદ્ધ પછી પણ પરિસ્થિતિ બહુ ઘણી ભયંકર બને છે. અમુક રાષ્ટ્રોની અંદર રોગચાળો ફાટી નીકળે છે, ભૂખમરો, સામૂહિક હત્યાકાંડો. તો આ બધા દેશોની અંદર ઉભા થનારા આંતરિક પ્રોબ્લેમ પણ છે તે વિશ્વ માટે ઘણા ભયાનક સાબિત થઈ છે અને એનું પરિણામ એવું આવે છે કે એ બધા વસ્તુઓના કારણે પણ લોકો પોતાનો જીવ ગુમાવે છે. પહેલાથી યુદ્ધનો માર્ગ તો હતો, યુદ્ધના કારણે તો ઘણા લોકો મૃત્યુ ભયમાં હતા, ઘણા બધા ઘાયલ ઘવાયા હતા, પરંતુ સાથે સાથે યુદ્ધ પછીના રોગચાળો છે, હત્યાકાંડ છે, ભૂખમરો છે, આના કારણે પણ ઘણા બધા લોકો છે તે પોતાનો જીવ ગુમાવે છે. અને એવું કહે છે ભાઈ યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો કોઈ હજી સુધી અનુમાન પણ કરી શક્યું નથી. જે તે સમયની કરન્સીમાં કદાચ આજે આપણને ઓછો લાગે, પરંતુ એ વખતે યુદ્ધની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પુષ્કળ છે તે ખર્ચ થયો હતો. તો આ હતું પહેલું પાસું પ્રથમ વિશ્વયુદ્ધના નુકસાનનું. ત્યાર પછી બીજો પોઈન્ટ છે તો કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી સામાજિક પરિવર્તનો ઘણા થયા, ખાસ કરી અને યુરોપિયન રાષ્ટ્રોની અંદર, કે ત્યાં હજી સુધી સ્ત્રીઓને છે કોઈ વિશેષ સ્થાન આપવામાં નહોતું આવતું, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઘણું બધું છે તે સામાજિક સુધારો પણ આવે છે. વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો સાથે યુદ્ધના મોરચે, પુરુષો યુદ્ધના મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ છે એ સ્ત્રીના માથે આવી.
બરોબર, કારણ કે પુરુષો તો બધા યુદ્ધમાં હતા પ્રથમ વિશ્વયુદ્ધની અંદર. આથી ઘરની જવાબદારી સાથે સાથે વ્યવહારિક બાબતોની જવાબદારી, વ્યવહારિક બાબતો પણ સ્ત્રીના માથે આવે. અને ઘરની ચાર દિવાલમાંથી સ્ત્રીઓ બહાર આવી અને વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળવી, તેનાથી પુરુષ સમોમી હોવાના આત્મવિશ્વાસમાં સ્ત્રીઓની અંદર વધારો થયો. સ્ત્રીઓને એમ થયું કે અમે પણ છે તે પુરુષની સમોવડી છે, અમે પણ કોઈ પણ વસ્તુ કરી શકીએ છીએ. આથી તેની અંદર ઇક્વિલિટી એટલે કે સમાનતાની લાગણી જન્મે છે. પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ ઊંચી. અત્યાર સુધી વિશ્વમાં સ્ત્રીઓને મત આપવાનો અધિકાર પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા ક્યાંય પણ નહોતો, પરંતુ આ સમય પરિસ્થિતિ દરમિયાન સ્ત્રીઓની અંદર સમાનતાની ભાવના ઊભી થઈ છે અને તે સ્ત્રી મતાધિકારની માંગ ઊભી કરે છે. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાત ચીજ વસ્તુનું ઉત્પાદન ઘણું બધું ઘટ્યું હતું, તેથી અછત છે, બેકારી છે, ભૂખમરો છે, હડતાળ છે, તાળાબંધી છે વગેરે જેવી સમસ્યાઓ ઊભી થઈ. લોકો અપાર મુશ્કેલીમાં હતા અને બાળકો એની પરિસ્થિતિ તો ખૂબ જ દયનીય હતી. તો આ સામાજિક બાબતની અંદર આપણે ચર્ચા કરી કે ભાઈ બાળકોની પરિસ્થિતિ ખૂબ દયનીય હતી. સામાજિક બધા વ્યવહારો કેમ કહેવાય કે થોડા સમય માટે સાવ ડિસ્ટર્બન્સ થઈ ગયા હતા. દેશોની અંદર ભૂખમરો છે, અછત છે, વસ્તુઓની તંગી છે, આવી બધી સમસ્યાઓ ઊભી થઈ હતી. પણ એક પોઝિટિવ પાસું આપણે એ કહી શકાય કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વની અંદર સ્ત્રી સમાનતાની ભાવનાની લાગણી ઊભી થઈ અને સ્ત્રી મતાધિકાર માટેની માંગ પણ ઊભી થઈ. તો આ આપણે એનું બીજું પરિણામ જોયું. પેલું શું જોયું હતું? તો કે પ્રથમ વિશ્વયુદ્ધના કારણે જાનમાલની નુકસાની અને બીજું સામાજિક પરિવર્તન. ત્રીજું અને સૌથી મહત્વનું પરિણામ એ આવ્યું વર્સેસની સંધિ. કારણ કે મેં આની પહેલા પણ તમને કહ્યું હતું કે યુદ્ધમાં જ્યારે પણ યુદ્ધ વિરામ થાય તો કોઈ રાષ્ટ્ર યુદ્ધ જીતે એટલે હારેલા રાષ્ટ્રને છે તે સંધિ સ્વીકારવી પડે, બરાબર છે? અને તે સંધિ અથવા તો તે આપણે કહી શકાય સમજોતો તે કરાર તેનું ભવિષ્ય ઉપર ઘણો બધો અસર પડે. તો નેક્સ્ટ આપણે જે ભણવાનું છે તે છે વર્સેસની સંધિ. બહુ મોસ્ટ ટાઈમ છે. ક્યારે થઈ? તો જૂન 1919માં પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રની બિનશરતી શરણાગતિ છે તે સ્વીકાર થતા યુદ્ધનો અંત થયો. આપણે અહીંયા સુધી અભ્યાસ કર્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધનો અંત કેમ થયો? તો કે જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રની છે તે શરણાગતિ સ્વીકારી અને ત્યાંથી પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ તો કે મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી અને તેની અંદર 58 જેટલા કમિશનો રચાયા. શાંતિ પ્રક્રિયા જે બનાવવાની ઊભી થઈ કે હવે વિશ્વની અંદર આ પ્રકારના યુદ્ધો ન થાય, વિશ્વમાં શાંતિ સ્થપાય, આ માટે પેરિસની અંદર છે, ફ્રાન્સની રાજધાની પેરિસમાં છે, આ રીતની શાંતિ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. 58 જેટલા કમિશનો અલગ 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 ટુકડીઓ ટીમો બનાવવામાં આવે છે અને 145 જેટલી બેઠકો છે તે આ કમિશનો રચે છે. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી, બરોબર, તે કઈ જગ્યાએ થઈ હતી? તો કે વર્સેલ્સના સીસ મહેલ અથવા તો એને મિરર પેલેસ પણ કહેવામાં આવે છે, બરોબર. આથી તેને વર્સેલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો વર્સેલ્સની સંધિ કોને કહેવામાં આવે છે? તો કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જે શાંતિ પ્રક્રિયા હાથ ધરી પેરિસની અંદર જે શાંતિ પ્રક્રિયા માટેના કાર્યક્રમો થયા, જે પરિષદ યોજાણી, જે મિટિંગ થઈ, એ વર્સેલ્સ નામના શહેરની અંદર ત્યાં એક મહેલ છે, સીસ મહેલ અથવા તો મિરર પેલેસ તે જગ્યાએ થયો હોવાથી તે સંધિને વર્સેલ્સની સંધિ કહેવામાં આવે છે. આ વર્સેલ્સની અંદર જ જર્મની સાથે ઘણી બધી સંધિઓ કરવામાં આવે છે. બીજું તો કે આ સંધિમાં વર્સેલ્સની આ સંધિમાં ચાર પ્રકારની જોગવાઈઓ છે. પહેલું તો કે પ્રત્યેક રાષ્ટ્ર પોતાના માટે પ્રાદેશિક વ્યવસ્થા ઊભી કરશે, એટલે બધા દેશો પોતપોતાનો વ્યવસ્થા, પોતપોતાનો વહીવટ, પોતાના પ્રાદેશિક ક્ષેત્ર પ્રમાણે નિર્માણ કરશે. ત્યાર પછી તો કે જેટલા દેશો છે તે યુદ્ધમાં જોડાણા હતા તે હવેથી શું કરશે? તો કે લશ્કરમાં ઘટાડો કરશે, કારણ કે બધાએ પ્રથમ વિશ્વયુદ્ધની ભયાનકતા જોઈ, એથી લશ્કરમાં ઘટાડો કરશે અને નિશસ્ત્રીકરણ અપનાવશે, એટલે કે શસ્ત્રોનું ઉત્પાદન બહુ કરશે નહીં. ત્યાર પછી ત્રીજું તો કે યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી. જે રાષ્ટ્રોને ખૂબ નુકસાની થયું છે એ લોકોને વળતર બેઠે હપ્તા હપ્તાથી પૈસા છે તે ચૂકવવામાં આવશે. અને ચોથું અન્ય ઘણી બધી જોગવાઈઓ છે, તે અન્ય જોગવાઈઓ પણ આ વર્સેલ્સની સંધિમાં કરવામાં આવી. હવે આ સંધિમાં કોણ કોણ હતા? તો સ્વાભાવિક છે કે મિત્ર રાષ્ટ્રના પક્ષે જે જે શક્તિશાળી દેશો હશે તે પહેલા ત્યાં જગત જમાદાર બની અને ત્યાં બેસશે અને સારી સારી બાબતો પોતાના પક્ષમાં કરશે. તો
આ સંધિની અંદર અમેરિકન પ્રમુખ વુડ્રો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડા ક્લેમેન્સો અને ઇટલીના વડા ઓરલેન્ડો છે તે મહત્વની ભૂમિકા ભજવે છે. આ ચાર લોકો મહત્વપૂર્ણ બધી બાબતો પોતાના પક્ષમાં રાખશે. આથી ઘણા બધા રાષ્ટ્રોને અહીંયા વર્ષની સંધિમાં પણ ફરીથી નુકસાન થશે અને આના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ અહીંયા જ રોપાઈ જશે. બરોબર, આ યુદ્ધમાં જર્મનીને પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર ગણવામાં આવે છે. વર્સેલ્સની અંદર જે પણ શાંતિ પ્રક્રિયા થઈ એમાં સૌથી મોટો નિષ્કર્ષ આ લોકોએ શું કહેલો કે પ્રથમ વિશ્વયુદ્ધ સંપૂર્ણ જે થયું એના બરાબર પૂરેપૂરા જવાબદાર કોણ છે, તો કે જર્મની છે. આથી જર્મનીને જવાબદાર ગણી અને જર્મની ઉપર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો. વિચાર કરો, એક તો પહેલેથી જર્મની યુદ્ધમાં પરાસ્ત થઈ ગયેલું, ઉપરથી આ બધા રાષ્ટ્રોએ મીટિંગ કરી શાંતિ પ્રક્રિયાના નામે યુદ્ધ માટે સંપૂર્ણ જર્મનીને જવાબદાર ગણાવ્યું અને તેના ઉપર આવડો ભયંકર યુદ્ધ દંડ નાખ્યો. સાથે સાથે હજી અટકી નથી જતા, 6.5 અબજના ભયંકર યુદ્ધ દંડ પછી પણ હજી આગળ જર્મનીના રુગર પ્રાંત છે તે ફ્રાન્સને સોંપાવે છે. જે જર્મનીનો ખૂબ સમૃદ્ધ ખનિજ તેલથી ભરપૂર પ્રાંત હતો રુગર, તે પણ ફ્રાન્સને સોંપી દેવામાં આવ્યો. આ ઉપરાંત તેની રહાઇન નદી છે તેને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે ખુલ્લી મૂકવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા રહાઇન પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ કરવામાં આવી. એનો ઇનડાયરેક્ટલી મતલબ એવો થાય કે જે જમીન ઓલરેડી ફ્રાન્સની છે એની ઉપર પણ ફ્રાન્સે કબજો રાખવો, જર્મનીએ કબજો રાખવાનો નથી. બરાબર, અને તેમજ ખનિજ તેલથી સમૃદ્ધ જેટલા પણ પ્રદેશો છે એ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવાની જોગવાયો છે તે અહીંયા વર્સેલ્સની સંધિ દરમિયાન કરવામાં આવ્યું. એટલે ઇનડાયરેક્ટલી તમે જો તો વર્સેલ્સની સંધિમાં જર્મનીને ખૂબ મોટા પ્રમાણની અંદર અન્યાય થતું હોય તેવું આપણને પણ જોતા લાગે. એક તો સંપૂર્ણ યુદ્ધ માટે એને જવાબદાર ગણી લીધો, એના સમૃદ્ધ પ્રદેશો હતા તે પણ લઈ લીધા, એની એક નદી હતી એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી દેવામાં આવે છે, 6.5 અબજ પાઉન્ડનો દંડ એને પડકારવામાં આવે છે. બરોબર, તેનાથી મોટા ભાગના સંસ્થાનો છે તે ફ્રાન્સે જેટલા પણ નાના નાના અન્ય પ્રદેશો કે અન્ય પ્રાંતો જીત્યા હતા એ પણ લઈ લેવામાં આવે છે. આલ્ઝેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પરત કરવામાં આવ્યા, જે આપણે ફ્રેન્કફર્ટની સંધિ દરમિયાન જોયું હતું કે ભાઈ જર્મનીએ ફ્રાન્સ પાસેથી લઈ લીધા હતા, આ બે જીતેલા પ્રાંત પણ ફરીથી પાછા ફ્રાન્સને આપી દેવામાં આવ્યો એટલે જર્મનીને ફરી પાછું નુકસાન. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં તેણે એટલે કે જર્મનીએ બરોબર કોલસો, લોખંડ ફ્રાન્સ તથા મિત્ર રાષ્ટ્રને યુદ્ધના વળતર સ્વરૂપે આપવાનું, એટલે કે યુદ્ધ કર્યું એની ભૂલ થઈ ગઈ, યુદ્ધ કર્યું એની સજા સ્વરૂપે દર વર્ષે એ ફ્રાન્સને અને અન્ય મિત્ર રાષ્ટ્રો એટલે કે ઇટલી છે, ઇંગ્લેન્ડ છે, જર્મની છે, સોરી ઇંગ્લેન્ડ છે, બરોબર, આ બધા રાષ્ટ્રોને યુદ્ધના વળતર રૂપે કોલસો અને ખનિજ તેલ પણ જર્મની આપશે. બરોબર, આવું નક્કી કરવામાં આવ્યું. આ તમામ શરતો પર સ્વાભાવિક છે કે જર્મની સામેથી સહી કરે નહીં, કારણ કે આમ જોવા જઈએ તો જર્મનીને ઇનડાયરેક્ટલી વર્સેલ્સની સંધિમાં વિશ્વના જે મિત્ર રાષ્ટ્રનો પક્ષ છે એને જર્મનીને ખલાસ કરી નાખ્યું, બધી સારી સારી બાબતો એની પાસેથી લઈ લીધી, ઉપરાંત એની ઉપર યુદ્ધનો દંડ નાખવામાં આવ્યો. તો આની ઉપર જર્મની સિગ્નેચર કરે આવી સંધિ ઉપર? ન જ કરે. પરંતુ આ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરાવવામાં આવે છે અને તેનાથી જર્મન પ્રજામાં હતાશા અને નિરાશા જન્મી છે અને પરિણામ એવું આવે છે કે જર્મનીનું સંપૂર્ણ અર્થતંત્ર છે તે છિન્ન ભિન્ન થઈ જાય છે. સ્વાભાવિક છે કે ખૂબ જ સમૃદ્ધ પ્રદેશો જતા રહે, જીતેલા પ્રાંતો દઈ દેવા પડે, આ ઉપરાંત દર વર્ષે કોલસો અને લોખંડ જેવા ખનિજો દઈ દેવાના, મહત્વપૂર્ણ રહાઇન નદી, રહાઇન પ્રદેશ આ બધું મિત્ર રાષ્ટ્રોને સોંપી દેવું, તો જર્મની પાસે પોતાનું કઈ વધતું નથી અને પરિણામે ત્યાંની પ્રજા છે તેની અંદર ખૂબ જ હતાશા અને કહી શકાય કે નિરાશા જન્મે છે અને જે આગળ જતા કહી શકાય કે દૂરોગામી પરિણામ આપણને મળે છે. નંબર 4 છે આપણે જોઈએ કે દૂરગામી પરિણામ, પ્રથમ વિશ્વયુદ્ધનું દૂરગામી પરિણામ. તો કે યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી તેમાં વેરની ભાવના આપણને દેખાય, ક્લિયર છે કે જર્મની ઉપર આટલા આટલા દંડ નાખવામાં આવ્યા, આટલા આટલા પ્રદેશો પડાવી દેવામાં આવ્યા, જે પ્રદેશોને 1871માં ફ્રાન્સ પાસેથી યુદ્ધ કરીને જીતા હતા સેડાનની લડાઈમાં એ પણ લઈ લેવામાં આવ્યા. તો આ શાંતિ પ્રક્રિયા વર્ષેની સંધિમાં કાયદેસર આપણને ગેરની ભાવના દે
અને તેનાથી જગતની અંદર શાંતિ સ્થાપી શકાય નહીં. નામ હતું પેરિસની શાંતિ પ્રક્રિયા, વર્સેલ્સની સંધિ, બરાબર, વર્સેલ્સ ખાતે કરવામાં આવી એટલા માટે. પરંતુ આમાં તમને શું લાગે, કોઈ દિવસ શાંતિ સ્થપાય? કોઈ દેશને આટલો ભયંકર અન્યાય થયો હોય તો સ્વાભાવિક છે કે એની જે તે સમયની પરિસ્થિતિને જોતા તે કાંઈ એક્શન ના આવે, પણ ભવિષ્યમાં તો કંઈક કરશે. પરિણામે સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન મળ્યું. 1920માં રાષ્ટ્રસંઘની રચના થાય છે પ્રથમ વિશ્વયુદ્ધ પછી, બરોબર. અને અમેરિકા રાષ્ટ્રસંઘની અંદર જોડાણું નહીં કે 1920માં મહિનામાં. પાછો એનો મુસદ્દો તૈયાર કરવામાં અમેરિકન વડાપ્રધાન જ હતા, બરોબર, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ હતો. તેમ છતાં અમેરિકા પોતે એની અંદર જોડાતું નથી. તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની જે શાંતિ પ્રક્રિયા થઈ એની અંદર છે તે રોપાઈ ગયું એવું આપણે કહી શકાય. આ એનું દૂરોગામી પરિણામ કહી શકાય કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જે વર્ષેની સંધિ થઈ અને એના પછી પણ જે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ, આ બે વસ્તુમાં જે મુખ્ય જવાબદાર લોકો હતા એ તો રાષ્ટ્રસંઘમાં જોડાતા નથી. શાંતિ પ્રક્રિયાના નામે જર્મનીને આવડવાનો અન્યાય રહે છે, તો સ્વાભાવિક છે કે આ બાબત છે તે નેક્સ્ટ યુદ્ધનું છે એ કારણ બનશે. અને પરિણામ એવું જ આવે છે કે બીજું વિશ્વયુદ્ધ થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યાં સુધી વિશ્વના લોકોને ખબર નથી કે બીજું વિશ્વયુદ્ધ થશે, અને એને પ્રથમ વિશ્વયુદ્ધને નામ નતું આવ્યું પ્રથમ વિશ્વયુદ્ધ. પરંતુ પેરિસ શાંતિ પ્રક્રિયા વર્સેલ્સની સંધિ થઈ તેના પછી વિશ્વના ઘણા બધા રાષ્ટ્રોને એવું લાગવા માંડ્યું કે હવે ફરીથી પાછું યુદ્ધ થવાનું છે, કારણ કે જર્મનીને અહીંયા આવડો મોટો અન્યાય થયો છે. અને હવે જર્મનીની અંદર પણ સત્તા પરિવર્તન થશે, કારણ કે અર્થતંત્ર સાવ છિન્ન ભિન્ન થઈ ગયું છે. એના કેટલાય પ્રદેશો પર મિત્ર રાષ્ટ્રોએ કબજો જમાવી લીધો છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આજના આ સેશનની અંદર આપણે બે મુખ્ય ટોપિકનો અભ્યાસ કર્યો કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બનેલી ઘટનાઓ જોઈ અને પ્રથમ વિશ્વયુદ્ધના મુખ્ય ચાર પરિણામો જોઈએ, જેમાં જાનમાલની નુકસાની, સામાજિક પરિવર્તન, વર્સેલ્સની સંધિ અને દૂરોગામી પરિણામ. દૂરોગામી એટલે કે ભવિષ્યની અંદર અસર કરનાર પરિણામો, એની આપણે ચર્ચા કરી. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું ત્યારે આ પ્રકરણનો અંતિમ ટોપિક, બરોબર, જે વચ્ચે આપણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન એક લાઇનમાં આવ્યો હતો કે રશિયાની અંદર થયેલી બોલ્શેવિક ક્રાંતિ અથવા તો રશિયન ક્રાંતિ 1917, તેની આપણે અંતિમ ભાગમાં ચર્ચા કરશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વંદે માતરમ અને જય હિન્દ. એ પહેલા આજે તમને હોમવર્ક ભૂલે ગયું તો આપી દઈ નોંધ કરી દીધું આજના હોમવર્કની. તો આજના હોમવર્કની અંદર એક જ ક્વેશ્ચન કરવાનો છે, પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામોની ચર્ચા કરો. તો મુખ્યત્વે ચાર કારણ છે, એમાં વર્સેલ્સની સંધિ ખૂબ આયમી છે, બરાબર. તો પ્રથમ વિશ્વયુદ્ધના જે પરિણામો મળ્યા આપણને ચાર, જાનમાલની નુકસાની, સામાજિક પરિવર્તન, વર્સેલ્સની સંધિને દૂરોગામી પરિણામ, પરંતુ એ ચારે ચાર પરિણામો કેટલી વાર લખવાના છે? બે વાર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.